भरतनगर ना सीताराम चौक खाते आवेला बूथ में बंदरों नाम कमी थता तंत्र सामे रोष व्यक्त कर्यो। भरतनगर ना सीताराम चौक खाते आवेला बूथ उपर 7 थी वधु मतदारों नाम कमी थया होवाना कारणे मतदारों में तंत्र सामे रोष व्यक्त थयो हतो। ज्यारे आ मतदारों चूंटणी कार्ड होवा छतां पण तेमना नामो लिस्ट में नहीं होवाथी मतदानथी वंचित रहता तंत्र सामे फरी एक वक्त अपील करी तेमना नाम कमी थया छे तेने फरीथी चढ़ावा माटेनी मांग करी हती। पण भरतनगर विस्तारनी अंदर અમુક મતદારો ને તેમનું ચૂંટણી કાર્ડ હોવા છતાં પણ તેમને પહોંચ નહીં હોવાના કારણે તેઓ મતદાનથી વંચિત રહ્યા છે। તે પણ આ પૂરું થયા પછી આપણે પરસોત્તમભાઈનું મતદાન થયા પછી તેવા મતદારોને મળશું કે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે છતાં તેઓ મતદાન કરી શકતા નથી, તો તેનું કારણ શું તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું। અત્યારે આપણી સાથે મતદારો છે જેઓ ચૂંટણી કાર્ડ હોવા છતાં પણ તેમને સ્લીપ નહીં મળી હોવાના કારણે તેઓ બે ચૂંટણીથી મતદાનથી વિહોણા રહે છે, તો આપણે તેમની સાથે વાત કરશું કે શું ખરેખર તેમની સાથે બની રહ્યું છે, શું પ્રશ્ન છે તમારો? મારી પાસે વોટર આઈડી કાર્ડ છે પણ છતાં પણ હું લે વખતે જ્યારે બૂથ ઉપર ગયો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું નામ ઉપર ચડાવેલું નથી, તો મને એમ હતું કે એક જ જણો હશો, પણ આજે હું ફરી વખત બૂથ ઉપર ગયો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું નામ ઉપરથી ચડાવેલું નથી, અને હું 10 જ મિનિટ ખાલી માત્ર ત્યાં ઊભો રહ્યો છું, એ 10 મિનિટની અંદર 7 જણા મારી જેવા આવ્યા કે જેનું નામ ચડાવેલું નહોતું। કયું બૂથ છે? ભરતનગરનું બૂથ છે, સીતારામ ચોકનું। તો ત્યાં હું ગયો ને એટલા માટે એવું મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારું નામ ચડાવેલું નથી, અને એ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે જો આવા તો ઘણા બધા લોકો મારી જેવા ઘણા બધા લોકો છે કે જે ત્યાં આવ્યા પણ એમને વોટ મળ્યો, વોટ દેવા માટે કોઈ એની સ્લીપ ન હતી, અને વોટર આઈડી કાર્ડ હોવા છતાં પણ એને મત દેવા માટે નથી મળતું, તો મારી જેવા ઘણા બધા લોકો હોય છે કે જેને મત દેવા નથી મળતું। આપણે અન્ય એક મતદાર પણ છે તેની સાથે પણ વાત કરશું, તેમને તે મતદાન કરવાથી અળગા રહેવું પડ્યું છે, તો શું કારણ છે કે તેઓ મતદાન કરી નથી શક્યા? સર, મારું નામ પરમાર વિપુલભાઈ છે અને 313 મતદાન મથક છે મારો, બરાબર। મેં જ્યારે ત્યાં જઈને જોયું, દર વખતે મારે પહોંચ આવી જ જાય છે ને, હું દર વખતે વોટિંગ કરું છું, પણ આ વખતે એવું મેં ત્યાં જઈને જોયું તો એ લોકોએ તપાસ કરી, એણે એવું કીધું કે ભાઈ તમારા ઘરે કોઈ બી તપાસ કરવા આવ્યું હોય જનસંખ્યાની ગણતરી વખતે, બરાબર, તો ત્યારે કદાચ આ રીતની મિસ્ટેક થઈ હોય, તો મેં કીધું સર આ રીતની મિસ્ટેક થઈ હોય તો હું પહેલાં મારા મધર જે 5 વર્ષથી એક્સપાયર થઈ ગયા છે, બરાબર, પરમાર જ્યોતિબેન, તો એમનું નામ કેન્સલ કરાવું, મારું નામ તો હું કેન્સલ ના કરાવું સર, આજે એમની પહોંચ આવે છે ને મારી પહોંચ આ વખતથી ડિલીટ થઈ ગઈ છે, તો આના માટે કંઈ પ્રોસેસ થતી હોય તો કરવા વિનંતી, ને મને મતદાન આજે થઈ શકે એવું હોય, થઈ શકે એમ હોય તો મને મારા મતદાન અધિકારનો ઉપયોગ કરવાની કોશિશ કરો। તો જ્યોતિબેન પરમારનું દેહાંત થઈ ગયું છે છતાં પણ તેમની પહોંચ આવે છે ત્યારે તેમના પુત્રની પહોંચ નથી આવતી, અને તેઓ મતદાન કરી નથી શક્યા, તેઓ તેમણે એક તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે કશ્યપ।